ચાલો હવે સેકન્ડ પાર્ટમાં આપણી આગળ બીજી જે ઇન્ફોર્મેશન છે એ તમે ચેક કરો તો રિલાયન્સ કંપનીના શેર તમને આપેલા છે. રિલાયન્સ કંપનીના જ્યારે શેર આપેલા ત્યારે તમે ચેક કરો તો એની વેચાણ કિંમત અથવા તો એની જે વેચાણની તારીખ છે એ પહેલાં જોયેલી છે. વેચાણની તારીખ કઈ છે? વેચાણની તારીખ આપણી છે 20. જો બંને કંપનીના શેર છે એ આપણે વેચી દીધા હતા ક્યારે? તો કે 1/11/2018. એટલે કે 1/11/2018 છે એ આપણી શું થઈ જાય? વેચાણની તારીખ થઈ જશે. ખરીદીની તારીખ તમે ચેક કરશો તો ખરીદીની તારીખ તમે ચેક કરો તો ક્યારની છે? તો કે 1/6/2015. હવે આ બંનેનો સમયગાળો છે એ કેવો થઈ ગયો? તો કે 1 વર્ષ કરતાં વધુ. આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે જ્યારે શેર અથવા તો બીજી કોઈ સિક્યુરિટી હોય, ડિબેન્ચર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તો આ પ્રકારની કોઈ પણ સિક્યુરિટી હોય તમે 1 વર્ષ કરતાં વધુ સમય માટે રાખો એટલે એ શું થઈ જશે? લાંબા ગાળાની મૂડી મિલકત થઈ જશે. હવે તમે ચેક કરશો તો આ બંને વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગઈ કે 1 વર્ષ કરતાં વધુ થાય એટલે પછી આપણે આગળ વધીએ તો લાંબા ગાળાની મૂડી મિલકત હોવાને લીધે આપણને ફાયદો શેનો મળશે? સૂચકાંકનો ફાયદો મળશે જે હમણાં આગળ આપણે ગણી હોઈ. ઓકે, તો એ એક બાબત ઉપર ધ્યાન આપીએ તો સપોઝ એની વેચાણ કિંમત આપણે કરીએ તો કેટલી થઈ જશે? ઓકે, વેચાણ કિંમત તમને દાખલામાં આપેલી છે, કેટલી છે? 4,65,120 રૂપિયા. ઓકે, એમાંથી આપણે બાદ શું કરશું? તો કે આપણે બાદ ખરીદ કિંમત કરશું. પણ ખરીદ કિંમતમાં આપણને શેનો લાભ મળવાનો છે? સૂચક આંકનો લાભ મળવાનો છે. હવે ખરીદ કિંમત જુઓ તો 1,65,560 રૂપિયા તમને આપેલા છે અને સાથે આપણો જે વેચાણના વર્ષનો જે સૂચકાંક છે એ કેટલો છે? 280. અને તમે ચેક કરશો તો ખરીદીનો સૂચકાંક છેલ્લી કોલમમાં લખેલો છે જે છે 254 રૂપિયા. એ તમારે ખરીદીના વર્ષનો સૂચકાંક છે અહીંયા છેદમાં લખી નાખવો પડે. જ્યારે આપણે આ રીતે ગણતરી કરીએ છીએ ત્યારે આપણને જે પણ ખરીદ કિંમત મળે છે કેટલા રૂપિયા મળે છે? 1,79,200. ઓકે, આ બંનેની ગણતરી કરો એટલે આ રીતે તમને ખરીદ કિંમત મળે. સાથે આમાંથી આપણે બાદ શું કરી શકશું? તો આપણે બાદ કરી શકશું ફેરબદલીને લગતા ખર્ચ કોઈ આપેલા હોય તો. જો ફેરબદલીને લગતો ખર્ચ આપ્યો છે તો ફેરબદલીને લગતો ખર્ચ આપણને આપેલો નથી. ઓકે, તો કાંઈ નહીં, તો અહીં આગળ તમે ડેશ કરી નાખો અને જે પણ આન્સર આવશે એ શું બની જશે? તમારા માટે લાંબા ગાળાનો મૂડી નફો. ઓકે, તમે એનો ફાઇનલ આન્સર તમે ફાઇન્ડ આઉટ કરશો તો 2,85,000 920 થશે. એટલે એક આ રિલાયન્સ કંપનીના શેરવાળો પોઈન્ટ પણ અહીંયા પૂરો થઈ ગયો. પણ બીજી એક વસ્તુ કે ખાસ, જ્યારે તમને એમ કીધું હોય કે આ શેર છે એમાં એસટીટી ભરેલો છે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. જો અહીંયા આગળ રકમમાં તમને ક્લિયર કટ નીચે આપેલું છે કે આ બંને પ્રકારના શેર જે વેચવામાં આવ્યા એમાં કોઈ પણ જગ્યાએ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભરેલો નથી. જો ભરેલો હોય તો આ જે નફો છે એ કેવો થઈ જાય? કર મુક્ત થઈ જાય. ઓકે, એટલે આ એક ક્લોઝ છે એ તમારે માઇન્ડમાં રાખવી પડે કે જ્યારે આપણને નફો મળે છે આ રીતે તો આ નફો છે એ તમારા માટે કેવો થઈ જશે? કર મુક્ત છે એ થઈ જતો જોવા મળશે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ તમે ચેક કરશો તો તમને શું આપેલું છે? અરવિંદ લિમિટેડના શેર.
તો જે અરવિંદ લિમિટેડના શેર છે એમાં તમે વેચાણ તારીખ તમે જોશો તો ફરીથી એક વખત વેચાણ તારીખ એક જ આવશે બંનેની, આપણને આપેલું છે 1/11/2018. ખરીદીની તારીખ તમે જોશો તો ખરીદીની તારીખ તમને ટેબલમાં આપેલી છે, જો જે છે 1/3/2014. ફરીથી એક વખત બંને વચ્ચે એક વર્ષ કરતા વધારાનો સમયગાળો થઈ ગયો છે. વધારાનો સમયગાળો થઈ ગયો છે એટલે તમે એને શું કહેશો, ફરીથી એક વખત આ લાંબા ગાળાની મૂડી મિલકત છે એ બની જશે. ઓકે, હવે ગણતરી કરવા જઈએ એટલે જ્યારે એ લાંબા ગાળાની મૂડી મિલકત બને એટલે આપણને ફાયદો શેનો મળવાનો શરૂ થાય, તો કે સૂચકાંકનો ફાયદો મળવાનો આપણને શરૂ થઈ જશે. એટલે કે અહીંયા તમે જુઓ તો વેચાણ કિંમત તમારી જે છે એ કેટલી છે, તો અરવિંદની જે વેચાણ કિંમત તમને આપી 2,62,400 આપ્યા. ઓકે, હવે આમાંથી માઇનસ શું થશે, તો કે ખરીદ કિંમત છે એ તમારી માઇનસ થઈ જશે. હવે ખરીદ કિંમતમાં તમે જુઓ તો કેટલા રૂપિયા છે, તો કે 2,64,000 રૂપિયાની તમારી ખરીદ કિંમત છે. તો એકચ્યુઅલ વેચાણ કિંમત આપણી 1,62,400 છે, ખરીદ કિંમત 2,64,000 છે, આપણને શું થઈ જશે, આમાં લાંબા ગાળાનું નુકસાન થશે, આમાં લાંબા ગાળાનો ફાયદો થશે નહીં. એટલે લાંબા ગાળાના નુકસાન માટે આપણે ગણતરી કરવાની રહે. આજે 2,64,000 રૂપિયા આવ્યા એની ઉપર પણ આપણે સૂચકાંકનો ફાયદો તો લઈ જ શકીએ છીએ. હવે જોવા જાઓ તો અત્યારના વેચાણના વર્ષનો આપણો સૂચકાંક છે એ કેટલો આપેલો છે, 280, અને છેદમાં તમારે ખરીદીનો 220 રૂપિયા આપેલો છે. જુઓ તો આ પ્રમાણે ગણતરી કરો તો એની ખરીદ કિંમત છે એ 2,62,400ની સામે કેટલી થઈ જશે, અહીંયા આગળ ખરીદ કિંમત તમારી સૂચકાંક લાગ્યા પછી 3,40,000. અને એમાંથી બાદ તમારે શું કરવાનું છે, તો કે ફેરબદલી ખર્ચ, ફેરબદલી ખર્ચ છે એ તમારે શું કરી નાખવાનો છે, બાદ કરી નાખવાનો છે. આપણો ફેરબદલી ખર્ચ કેટલો છે, તો કે 4,000 રૂપિયા આપણને આપેલા છે, તો આપણે એમાંથી માઇનસ કરી નાખવા પડે, તો આપણને શું મળી જાય, લાંબા ગાળાનું નફો થવાની બદલે લાંબા ગાળાનું નુકસાન મળશે. ઓકે, તો નુકસાનવાળો આંકડો પણ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે. તો એમાં 77,600 રૂપિયા જેવો તમારો માઇનસમાં ફિગર આવે છે, તો એ એક બાબત ઉપર ધ્યાન આપવાનું. ઓકે, એટલે આપણો આ રીતે પોઈન્ટ નંબર 3 અરવિંદ લિમિટેડના શેર છે એ પણ કમ્પ્લીટ થઈ ગયા. અને હવે છેલ્લો પોઈન્ટ આપણો ઝવેરાતની ગણતરી કરવાનો પોઈન્ટ. તો તમારી ચોથી જે મિલકત છે એ કઈ છે, ઝવેરાત. હવે ઝવેરાત માટેનો તમારો જે સમયગાળો હતો એ કેટલો હતો, તો તમે જો બધું રીડ કર્યું હશે તમને ખ્યાલ હશે કે 3 વર્ષનો સમયગાળો એને લાગુ પડશે. બરાબર, તો એમાં આપણે એક વખત જોઈ લઈએ કે વેચાણ તારીખ ને ખરીદ તારીખ કઈ છે. ઝવેરાત જુઓ તો વેચાણ કિંમત છે એ તમે ચેક કરશો તો પેરેગ્રાફમાં તમને આપેલી હશે. જૂનું મકાન છે એમાં તમને 15/3/2019 આપી, વેચલ અંગત રહેઠાણ અને મકાન અને ઝવેરાત 1/4/2001 રોજની બજાર કિંમત રૂપિયા 12,00,000 અને 12,50,000 હતી, અને સાથે તમને આપ્યું કે 1/11/2018 રોજ બંને વર્ષનો તમે શું કરો છો, તો કે તમે શેર વેચી દો છો પણ એની ઉપર કોઈ પણ જાતનો STT અથવા તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ ભરાયેલો નથી. ઓકે, પણ વેચાણ કિંમત તમને કોઈ પણ જગ્યાએ આમાં જોઈએ તો આપણને સ્પેસિફાઈ નથી કરી. તો આપણે સમજી લો કે અત્યારે માહિતી આપી છે, તો આપણું જે પાછલું વર્ષ છે 1/4/2018 થી 31/3/2019 વચ્ચેના સમયગાળામાં આપણું વેચાણ થયેલું છે, એટલે સૂચકાંક આપણને ખ્યાલ આવી ગઈ કે સૂચકાંક છે એ કેટલો થશે, 280. હવે આ આપણો વેચાણનો સમયગાળો હોય, સપોઝ ઘણીવાર એવું બને કે વેચાણ કિંમત નથી આપેલી, આપણે પર્ટિક્યુલર આ વર્ષમાં વેચાણ થતું હોય તો જ માહિતી આપી હશે એમ સમજવા. હવે
खरीदी जो है तो खरीदी अपनी 1-9-2005 1-9-2005 क्या वर्ष नु वेचाण से तो वेचाण नु वर्ष छे ई आपणो 2018-19 એટલે કે આ બંનેનો સમયગાળો છે એ કેવો થઈ ગયો બંને વચ્ચેનો સમયગાળો 3 વર્ષ અથવા તો તેનાથી વધુ તો આ જે મિલકત થઈ ગઈ શું થઈ ગઈ લાંબા ગાળાની મૂડી મિલકત થઈ ઓકે આટલી વસ્તુઓ છે એ તમને ક્લિયર થયા પછી હવે આપણે ડાયરેક્ટ શું લખી નાખશું તો કે વેચાણ કિંમત હવે હું જે એનાલિસિસ કરું છું તમને દાખલામાં કઈ રીતે હું ગણતરી કરું છું એનો તમને ખ્યાલ આવે એના માટે હોય છે બાકી એક્ઝામમાં કોઈ રીતે કરવાની જરૂર નથી એક્ઝામમાં તો તમારે માત્ર આ જ ફોર્મેટ ફોલો કરવાનું છે કે જેમાં તમે વેચાણ કિંમત લખી નાખતા હો કે જે 35,44,100 છે હવે બાદ શું કરવાનું તો કે બાદ કરવાની છે તમારે ખરીદ કિંમત ખરીદ કિંમતમાં પણ ખાસ યાદ રાખજો તમારી ખરીદી 1-9-2005 ના રોજની છે તો જાણી જોઈને એ બધા 1-4-2001 ની ઝવેરાતની કિંમત આપી જે તમારે ધ્યાનમાં લેવાની થતી નથી એટલે અહીંયા આગળ તમે ખરીદ કિંમત જોવા જશો તો 14,04,000 રૂપિયા તમારી ખરીદ કિંમત થશે અને 280 છે એ તમારો વેચાણનો સૂચકાંક જ્યારે ખરીદીનો સૂચકાંક છે એ કેટલો છે 170 હવે આ બધી વસ્તુઓની ગણતરી કરો તો નેટ તમારી ખરીદ કિંમત છે ઝવેરાતની એ થઈ જશે 33,60,000 રૂપિયા અને ફેરબદલીનો ખર્ચ તમારો છે એ તમે બાદ કરી નાખો ફેરબદલી ખર્ચ તો ફેરબદલી ખર્ચ તમારો થશે 11,000 રૂપિયા તો લાંબા ગાળાનો મૂડી નફો તમે ચેક કરો તો આ ત્રણેયને તમે ધ્યાનમાં લઈને ગણતરી કરશો તો 1,73,100 એ પ્રકારનો કાંઈક જવાબ આવતો દેખાય છે બરાબર તો આ તમારો લાંબા ગાળાનો મૂડી નફો થઈ ગયો આ રીતે એક એક મિલકતની તમારે ગણતરી કરવી પડે અને પછી તમારો જવાબ છે એ મળતો જશે બાકી આમાં ગણતરીના નામ ઉપર બીજું કાંઈ હોતું નથી અહીં આગળ આ તમારો આન્સર ફાઇનલ થઈ ગયો કહેવાય ને આ રીતે તમારો જવાબ છે એ આવી ગયો ગણાય આમાં તમારે બીજી કોઈ એક્સ્ટ્રા ગણતરીઓ કરવાની હોતી નથી આ રીતે આપણે કમ્પ્લીટ કરીએ એટલે આપણું કામ ત્યાં આગળ શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એક એક વસ્તુઓ વિશે જ વિચારવું એક સાથે બધી મિલકતોનું તમારે વિચારવાની જરૂર નથી જેમ જેમ એક એક વસ્તુ આવતી જાય એ પ્રમાણે ગણતરી કરતા જવાની કારણ કે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની આપણે જે ગણતરી કરીએ છીએ એ નિયમોને આધીન છે બરાબર આપણે સપોઝ એમ કહીએ કે શેર્સ છે અથવા તો ડિબેન્ચર્સ છે તો એના માટે આપણે 1 વર્ષનો સમયગાળો ધ્યાનમાં લઈએ છીએ ઓકે પછી આપણે એમ કહીએ કે જમીન મકાન છે તો એના માટે 2 વર્ષનો સમયગાળો આપણને આપેલો છે પછી તો કે અન્ય કોઈ પણ પ્રકારની મિલકત હોય તો તમારા માટે આ લાંબા ગાળા અને ટૂંકા ગાળાની મિલકત નક્કી કરવાનો નિયમ થઈ જાય છે 3 વર્ષ એટલે જે તે મિલકતને જોઈને આ સમયગાળાનો આપણે ખાસ ખ્યાલ રાખવો પડે અને એના પછી આપણે નક્કી કરીએ કે આની ઉપર સૂચકાંક ઇમ્પ્લિમેન્ટ થશે અથવા તો એપ્લિકેબલ થશે કે નહીં પછી તમે નક્કી કરી શકો છો કે આમાં આપણે કઈ રીતે ગણતરી કરવી એટલે એક એક વસ્તુઓને ધીમે ધીમે ગણતરી કરતા જાઓ તો આમાં કેલ્ક્યુલેશનના નામ ઉપર કોઈ ડિફિકલ્ટી આવે એવી કોઈ વસ્તુ અંદર નથી પણ તમારે ચેક કરતા રહેવું પડે અને સતત તમારે રૂલ્સ છે એનાથી અવેર રહેવું પડે જો તમને રૂલ્સ નહીં આવડે તો તમે આ વસ્તુ છે એને કમ્પ્લીટ કરવામાં થોડુંક ડિફિકલ્ટી અનુભવી શકો છો એટલે એક કામ કરજો કે ખાસ ફરીથી એક વખત જેટલું પણ તમને કરાવડાવેલું છે અત્યાર સુધી એ તમે રિફર કરી લ્યો પછી આ પ્રકારનો દાખલો છે એ તમે ગણી શકતા હો છો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ